सरस्वती शिशुकुंज वगवाला बोरसद धोरण 7 विषय गणित तारीख 29/4/2020 मध्यम गुजराती भाग 6 वीडियो 6 एमा प्रकरण 2 अपूर्णांक अने दशांश संख्याओ एमा जे आपणो टॉपिक छे अपूर्णांकोनो अपूर्णांक वडे गुणाकार आनी अंदर जे गुणाकार करवानो छे એ બંને અપૂર્ણાંક હશે બરાબર તો આપણે એને દાખલા ગણીશું કે ગુણાકાર કરો એમાં પહેલો દાખલો ગણીશું આપણે કે 2/3 ગુણ્યા 2/3 આનો આપણે ગુણાકાર કરવાનો છે તો સૌ પ્રથમ 2/3 હવે આ જે મિશ્ર અપૂર્ણાંકમાં આપે છે એને આપણે તો સાદા અપૂર્ણાંકમાં કરવાનું છે એટલે 3 × 2 = 6 6 + 2 એટલે 8 થશે અને 8/3 હવે આ બંનેનો આપણે ગુણાકાર કરતા એટલે 2 × 8/3 × 3 એટલે 2 × 8 થશે 16 3 × 4 = 9 આ જવાબ છે ને જો મિશ્રમાં લખો હોય તો કઈ રીતે લખી શકાય તો છેદમાં જે હોય લખી દેવાનું પેલા 9 હવે 9 નો ઘડિયો બોલવાનો કે 16 ની નજીક આવે તે લગીન તો 9 × 1 = 9 હવે 9 માં આપણે કેટલા ઉમેરીએ તો 16 થાય તો અહીંયા ઉમેરવા પડે છે આપણે 7 તો આ જવાબ તે જ રીતે આપણે બીજો દાખલો ગણીશું બીજો દાખલો આ રીતે છે આપણે કે 2/7 × 7/9 અહીંયા આપણે જે ટોપિક કીધેલો કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર એટલે બંને જે ગુણાકાર છે એ બંને સંખ્યાઓ અપૂર્ણાંક છે તો આવાનો ગુણાકાર કરીએ પહેલાં તો આ બેનો ગુણાકાર થશે 2 × 7/7 × 9 તો અહીંયા આગળ અંશ અને છેદ બંનેમાં 7 7 છે તો આ 7 7 દૂર થઈ જશે જવાબ આવશે 2/9 તો આ જવાબ ત્રીજો દાખલો છે 3/8 × 6/4 તો પહેલા આપણે આ બંને સંખ્યાનો ગુણાકાર કરી દઈએ જે અંશમાં આપી છે સંખ્યાનો તો 3 × 6 = 8 × 4 પણ અહીંયા આગળ અવયવ પડ્યા છે આપણે અવયવ પાડીશું 3 અને આપણે 6ના અવયવ પાડીશું તો 3 × 2 = 6 8 એવાને રાખીશું અહીંયા આગળ 4ના અવયવ પાડીશું તો 2 × 2 = 4 એટલે 2 2 દૂર થઈ જશે હવે બાકી બધું 3 × 3 = 9 8 × 2 = 16 તો આ જવાબ તે જ રીતે ચોથો દાખલો છે 9/5 × 3/5 તો પહેલા અંશ અંશનો ગુણાકાર કરીશું 9 × 3/5 × 5 9/27 × 5/25 અબ આને જો મિશ્ર અપૂર્ણાંકમાં લખો તો આ રીતે લખી શકાય કે 25 25 એકા 25 હવે 25માં કેટલા ઉમેરે તો 27 થાય તો 2 ઉમેરવા પડે તો આ જવાબ આ જે જવાબ છે એ મિશ્ર અપૂર્ણાંકમાં છે અને આ જે જવાબ છે એ સાદા અપૂર્ણાંકમાં છે પાંચમો દાખલો છે 1/3 × 15/8 તો સૌ પ્રથમ આપણે જે અંશમાં જે આપે છે 1 અને 15 એનો ગુણાકાર કરીશું ત્યારબાદ છેદમાં જે આપે છે એનો ગુણાકાર કરીશું તો પહેલા અંશનો ગુણાકાર કરીએ તો 1 × 15 / 3 × 8 આ બંનેનો ગુણાકાર કે 1 × 15 એટલે એનો ગુણાકાર આવશે
पंदर अने छेद में त्रण गुणिया आठ एनो जवाब आवशे चौबीस। तो आ जवाब थई गयो बराबर। हवे छठो दाखलो जोशुं आपणे। छठो दाखलो आ रीते छे कि अग्यार छेद में बे गुणिया त्रण छेद में दस। तो पहला तो आ बेनो गुणाकार करीशुं कि अग्यार गुणिया त्रण छेद में बे गुणिया दस। हवे आ बने गुणाकार कि अग्यार गुणिया त्रण एनो जवाब आवशे तेत्रीस छेद में बे गुणिया दस एनो जवाब आवशे वीस। आने जो मारे मिश्रमां लखवुं होय तो आ रीते लखी शकाशे कि वीस वीस एका वीस, वीस में केटला उमेरे तो तेत्रीस थाय, तो वीस में उमेरवा पड़शे तेर। तो आ रीते जवाब लखी शकाय। सातमो दाखलो छे कि चार ना छेद में पांच गुणिया बार ना छेद में सात। प्रथम आ बने गुणाकार करीशुं आपणे कि चार गुणिया बार छेद में पांच गुणिया सात। चार गुणिया बार एटले एनो जवाब आवशे अड़तालीस छेद में पांच गुणिया सात एनो जवाब आवशे पैंतीस। हवे आने जो मिश्र अपूर्णांक में लखो तो आ रीते लखी शकाशे कि पैंतीस एका पैंतीस। हवे पैंतीस में आपणे કેટલા ઉમેરે તો જવાબ અડતાલીસ થાય, તો એમાં આપણે ઉમેરવા પડે તેર। તો આ જવાબ। એ જ રીતે આઠમો દાખલો ગણીશું। આઠમો દાખલો આ રીતે છે કે બે ના છેદમાં પાંચ ગુણ્યા પાંચ એકના છેદમાં ચાર। તો બે ના છેદમાં પાંચ ગુણ્યા આ મિશ્રમાં છે એને પણ પહેલાં સાદા સ્વરૂપમાં ફેરવવું પડે। ચાર ગુણ્યા પાંચ એનો જવાબ આવશે વીસ, વીસ ને એક એકવીસ, એટલે એકવીસ છેદમાં ચાર। તો સૌ પ્રથમ આપણે આ જે અંશમાં છે એનો ગુણાકાર કરીશું, તો બે ગુણ્યા એકવીસ અને છેદમાં છે પાંચ ગુણ્યા ચાર, તો પાંચ ગુણ્યા ચાર અહીંયા બે ગુણ્યા એકવીસ છેદમાં છે પાંચ ગુણ્યા આ ચાર છે એને આપણે અવયવ પાડી દઈશું બે દૂ ચાર। અવયવ એટલા માટે પાડ્યા કે તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે ઉપર અંશમાં બે આપેલા છે આપણે, તો આ બે ને આ બે દૂર થઈ જાય માટે તમારો જવાબ આવશે અહીંયા આગળ વધ્યા એકવીસ છેદમાં પાંચ દૂ દસ। તો આ જવાબ, આ જવાબ છે સાદા અપૂર્ણાંકમાં છે, આપણે એને મિશ્રમાં લખીશું। તો દસ દૂ વીસ, વીસમાં કેટલા ઉમેરે તો એકવીસ થાય, તો આમાં એક ઉમેરો પડે, તો આ જવાબ એ રીતે આગળ આવે। આગળ નવમો દાખલો છે, છ બેના છેદમાં પાંચ ગુણ્યા સાતના છેદમાં નવ। જે મિશ્ર અપૂર્ણાંક છે એને સૌ પ્રથમ સાદા અપૂર્ણાંકો ફેરવા માટે, તો પ્રથમ આ બેનો ગુણાકાર કરવાનો, એટલે પાંચ ગુણ્યા છ, તો પાંચ છણું ત્રીસ, ત્રીસમાં કેટલા ઉમેરવાના છે બે, તો ત્રીસ ને બે બત્રીસ, એટલે બત્રીસ છેદમાં પાંચ ગુણ્યા સાતના છેદમાં નવ। હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, એટલે બત્રીસ ગુણ્યા સાત છેદમાં પાંચ ગુણ્યા નવ। હવે આ ગુણાકાર કરવા માટે આપણે અહીંયા રફ કામ કરીશું કે બત્રીસ ગુણ્યા સાત, સાતનો ચૌદો ચાર વધી એક, સાત તારી એકવીસ, એકવીસ ને એક બાવીસ, એટલે આનો જવાબ આવે છે બસો ચોવીસ। તો આપણે લખીશું અહીંયા આગળ બસો ને ચોવીસ છેદમાં પાંચ ગુણ્યા નવ, એટલે આનો જવાબ આવશે પિસ્તાલીસ। તો હવે અહીંયા આગળ આપણે પિસ્તાલીસનો ઘડિયો બોલવાનો છે કે બસો ચોવીસની નજીક આવે તે નક્કી, તો આ રીતે લખીશું આપણે
કે 45 ગુણ્યા 4, તો 45 ગુણ્યા 4 કરશો એટલે 180 આવશે. હવે 180 માં તમે કેટલા ઉમેરો તો 224 થાય, તો એમાં તમારે 44 ઉમેરવા પડે. તો આ જવાબ થઈ ગયો છે. પછી આગળ 10મો દાખલો, ફરી એકવાર આ દાખલો 9મો દાખલો જોઈએ. 6 2 ના છેદમાં 5 ગુણ્યા 7 ના છેદમાં 9. તો પહેલા તો આ જે મિશ્ર અપૂર્ણાંક છે ને આપણે સાદા સ્વરૂપમાં પીરીશું, તો 5 ગુણ્યા 6 30 30 ને 2 32, તો 32 છેદમાં 5 ગુણ્યા 7 ના છેદમાં 9. આ બંનેનો ગુણાકાર કરીશું પ્રથમ. 32 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 9, આ બંનેનો ગુણાકાર આપણને મળે છે 224. તો એ લખીશું આપણે 224 છેદમાં 5 ગુણ્યા 9, એના જવાબ આવશે 45. હવે 45 નો ઘડિયો બોલવાનો કે 224 ની નજીક આવે ત્યાં સુધી. તો 45 ચોક થશે 180, 180 માં કેટલા ઉમેરો તો 224 થાય, તો 44 ઉમેરવા પડશે તમારે. હવે 10મો દાખલો છે કે 3 ના છેદમાં 2 ગુણ્યા 5 1 ના છેદમાં 3. તો 3 ના છેદમાં 2 ગુણ્યા 3 5 15 15 ને 16, એટલે 16 ના છેદમાં 3. પ્રથમ આપણે આ બેનો ગુણાકાર કરીશું, તો 3 ગુણ્યા 16 છેદમાં 2 ગુણ્યા 3, તો 3 3 દૂર થઈ જશે. અહીંયા વધશે 16 છેદમાં 2, પણ આનો ભાગાકાર શક્ય છે, 2 8 16, એટલે આપણો જવાબ આવશે 8.